हेलो, गुड मॉर्निंग फ्रेंड्स। तो विद्यार्थी मित्रों, फरीथी तमारी समक्ष आपणे डॉल्फिन नो बीजो रीड लईने हाजर छीए। लास्ट टाइम आपणे डॉल्फिन ना रेड टू नु भाषांतर कर्यु हतु अने ए भाषांतर मा आपणे लगभग अर्धे सुधी पहोंची गया हता। हवे आजे एज भाषांतर थोड़ुक आगळ वधारीए अने एनी एक्सरसाइज करीशुं। लास्ट टाइम आपणे अहीं पहोंच्या हता के आई वोंट ओनली 1000 सेड द यंग मैन, एटले के पहला युवान माणसे कह्युं के हुं मात्र 100 ज सोनाना टुकड़ा लईश। ही लेफ्ट द काउंसिल, एने समिति ने छोड़ी दीधी। एंड स्टार्टेड प्लेइंग वेरी स्वीट ट्यून्स ऑन हिज फ्लूट। अने पछी एने पोतानी वासली पर मधुर धुन वगाड़वानुं शुरू कर्युं। द साउंड ऑफ द म्यूजिक could be heard throughout the town. હવે આ જે અવાજ હતો સંગીતનો એ આખા નગરમાં સાંભળી શકાતો હતો. What is this strange sound? People began to ask. તો આ વિચિત્ર અવાજ શેનો છે, લોકોએ પૂછવાનું શરૂ કર્યું. બટ પરંતુ વોટ ધે સો, પરંતુ તેઓ શું જુએ છે? But what they saw was stranger still. પરંતુ એ અજાણ્યાને જોઈ રહ્યા છે હજી પણ. ત્યાં તો ધ રેટ્સ બિગેન ટુ એપિયર ફ્રોમ એવરી ડાયરેક્શન. હજી તો આ અજાણ્યા તરફ જોઈ રહ્યા છે, ત્યાં તો દરેક દિશાઓમાંથી ઉંદરો પ્રગટ થવા માંડ્યા. રનિંગ ટુ ફોલો ધ યંગ મેન, અને દોડવા લાગ્યા પેલા યુવાન માણસના પાછળ જવા માટે. હી કન્ટિન્યુ ટુ પ્લે ઓન હિઝ ફ્લુટ, અને પેલાએ તો પોતાની વાંસળી વગાડવાનું ચાલુ જ રાખ્યું. Look, look, it is the rats. જુઓ જુઓ, તે ઉંદરો છે. હવે અહીંયા બીજે થોડુંક ભૂલ છે, ઇટ ઇઝ ધ રેટ્સ, પણ આખી જાતિ માટે વાપર્યું છે એટલે ઇટ લખ્યું છે. ધે આર પુશિંગ રશિંગ આઉટ ઓફ ધ હાઉસીસ, તેઓ ઘરોમાંથી બહાર દોડીને ઘસી રહ્યા છે. The streets are full of them. શેરીઓ એમનાથી ભરાઈ ગઈ છે. The people said. લોકો એવું કહ્યું. The town folk looked in amazement. હવે જે નગરવાસીઓ છે એ તો બધા આશ્ચર્યથી જોઈ રહ્યા, કેમ કે
જેવો વાંસળી માળાએ ધૂન વગાડવાનું શરૂ કરી બધા ઉંદરો ઘરોમાંથી એક પછી એક બહાર નીકળી અને પીછો કરવા લાગ્યા હતા. ધે કુડ નોટ બિલીવ ધેર આઈસ. એ લોકોને પોતાની આંખ પર પણ વિશ્વાસ નહોતો થતો કે આવું કઈ રીતે શક્ય બને કે એક વાંસળી વગાડવાથી ઉંદરો પીછો થઈ એનો પીછો કરવા લાગે. ધ પાઇપર વેન્ટ થ્રુ ધ ટાઉન પ્લેઇંગ ઓન હિઝ ફ્લુટ. હવે આ વાંસળી વાળો જે હતો એ આખા નગરમાંથી પોતાની વાંસળી વગાડતો વગાડતો પસાર થયો. He reached the river bank. પછી ક્યાં પહોંચ્યો? એ નદીના કિનારે પહોંચી ગયો. Even when the piper jumped into the river. એટલે કે વાંસળી વાળાએ નગર નદીમાં કૂદકો માર્યો છતાં પણ ધ રેટ ડીડ નોટ હેઝિટેટ. ઉંદરો પણ સહેજ પણ ખચકાયા નહીં. ધ ડીપ વોટર. અને પછી શું થયું? તો કે ઊંડું જે પાણી હતું કવર્ડ ધ રેટ્સ. એટલે કે જેવો વાંસળી વાળો કૂદ્યો ઉંદરો પણ એની પાછળ પાછળ નદીમાં ગયા. અને નદીમાં ગયા તો શું થયું? કે જે ઊંડું પાણી હતું કવર્ડ ધ રેટ્સ એન્ડ ડ્રોન્ડ ધેમ. તો એ ઉંદરો બધા પાણીથી ઢંકાઈ ગયા અને પાણી એમને ડૂબાડી દીધા. હવે આ બધું થયું એટલે ઉંદરોથી એમને છુટકારો મળી ગયો. ધ મેયર વોઝ વેરી પ્લીઝડ. મેયર તો ખૂબ ખુશ થઈ ગયો. બટ પણ વેન ધ પાઇપર એન્ટર્ડ ધ કાઉન્સિલ હોલ ટુ ધ કલેક્ટ હિઝ ગોલ્ડ પીસીસ. પણ પછી ઓલા સોનાના જે સિક્કાઓ છે એ લેવા માટે જેવો વાંસળી વાળો જે નગરના સમિતિનો હોલ હતો ત્યાં પ્રવેશ્યો, હી ગોટ અ સરપ્રાઈઝ. એને આશ્ચર્ય જોવા મળ્યું. ગ્રીડી નોબલ મેન ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ હિમ 100 ગોલ્ડ પીસીસ ઓફર્ડ હિમ ઓનલી 1. શું જ આશ્ચર્ય થયું? તો કે આ લોભી જે ઉમદા માણસો હતા એમણે 100 સોનાના સિક્કા આપવાના બદલે તેને 1 સિક્કો આપવાનો ઠરાવ્યો. ધ પાઇપર વોઝ વેરી એંગ્રી. હવે સોની જગ્યાએ 1 આપે એટલે સ્વાભાવિક છે કે ઓલો વાંસળી વાળો ગુસ્સે થઈ ગયો. And it leapt at once. અને તરત ત્યાંથી નીકળી ગયો. He once more took the flute. ફરીથી એક વાર એને એની વાંસળી બહાર કાઢી from his pocket, એના ખિસ્સામાંથી, and put it to his lips, અને હોઠ ઉપર લગાવી. What a sweet sound it મેડ. અને જેવી વાંસળી લીધી એકદમ મધુરો અવાજ સંભળાયો. વન્સ મોર ધ ટાઉન ફોક હર્ડ ધ સાઉન્ડ ઓફ મેનિફિટ રનિંગ ફ્રોમ ધ ઓલ ડાયરેક્શન ઓફ ધ ફોલો ધ પાઇપર. અને જેવો અવાજ નીકળ્યો વાંસળીમાંથી તો ફરી એક વાર નગરજનોએ અવાજ સાંભળ્યો. સેનો? કે ઘણા બધા પગલાઓ દરેક દિશામાંથી
ઘરોમાંથી નીકળીને ઓલા વાસળીવાળાનો પીછો કરતા હોય એવો. બટ ધીસ ટાઈમ નોટ ધ રેટ્સ. પણ હવે આ વખતે ઉંદરો નહોતા, કેમકે ઉંદર તો હતા નહીં. તો કે આ વખતે કોણ હતું? બટ ધ ચિલ્ડ્રન ઓફ ધ ટાઉન ફોલોડ હિમ. પણ હવે નગરના જે બાળકો હતા એ એમનો પીછો કરી રહ્યા હતા. ધે લાફ્ડ એન્ડ ડાન્સ્ડ હેપીલી એઝ ધે ફોલોડ ધ પાઇપર. બાળકો જે હતા એ હસતા હતા અને નાચતા હતા ખુશીથી, જ્યારે વાસળીવાળાનો પીછો કરી રહ્યા હતા ત્યારે. The piper's sweet music had a magical effect on them. આ વાસળીવાળાની જે જાદુઈ ધૂનો હતી એની અસર આ લોકો પર થઈ ગઈ હતી. The parents ran from their houses. પછી બધાના માતા પિતાઓ ઘરમાંથી બહાર દોડી આવ્યા. And asked the piper to return their children. અને વાસળીવાળાને પોતાના બાળકોને પાછા આપવા માટે કહ્યું. બટ ધ ચિલ્ડ્રન વેર મેડ આફ્ટર ધ પાઇપર્સ મ્યુઝિક ટ્યુન્સ. પણ બાળકો તો વાસળીવાળાની ધૂન પાછળ પાગલ થઈ ગયા હતા. ધે ડીડ નોટ પે એની એટેન્શન ટુ ધેર પેરેન્ટ્સ. એટલે એમણે એમના માતા પિતા પર કોઈ પણ જાતનું ધ્યાન આપ્યું નહીં. હવે વોટ ડુ યુ થિંક હેપન એટ ધેમ? ટ્રાય ટુ કમ્પ્લીટ ધ સ્ટોરી યોરસેલ્ફ. તમારી જાતે આ વાર્તા પૂરી કરવાનો પ્રયત્ન કરો. મીન્સ કે હવે તમારે વિચારવાનું શું થયું હશે. તો મિત્રો, અહીંયા તમારો રીડ ટુ પૂરો થયો. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈ લઈએ. પહેલું છે રિપ્લેસ ધ અન્ડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. એટલે કે જે લીટી કરેલા શબ્દો છે એની જગ્યાએ બ્રેકેટમાંથી શબ્દ પૂરો. હવે જો Who is the well-known cricketer of India? Well-known એટલે જાણીતા. તો ભારતના જાણીતા ક્રિકેટરો કોણ છે? તો well-known નો મતલબ જાણીતા, પ્રખ્યાત થાય. તો એના માટે છે famous. તો who is the famous cricketer of India? Next. Hunters use certain device for catching wild animals. તો શિકારીઓ જંગલી પ્રાણીને પકડવા એક ચોક્કસ સાધનનો ઉપયોગ કરે છે. તો એ છટકું કહેવાય, મીન્સ કે ટ્રેપ. તો હન્ટર યુઝ ટ્રેપ્સ ફોર કેચિંગ ધ વાઇલ્ડ એનિમલ્સ. વાય ડુ યુ નોટ ટેક ક્વિક ડિસિઝન? તો શા માટે તમે ઝડપથી નિર્ણય લેતા નથી? તો ઝડપથી નિર્ણય ના લે એટલે આનાકાની કરે, ખચકાટ થાય, તો મીન્સ હેઝિટેટ. તો વાય ડુ યુ હેઝિટેટ ઇન ગિવિંગ પનિશમેન્ટ ધ ક્રિમિનલ્સ? ડુ યુ રીડ બુક્સ ફોર યોર પ્લેઝર? શું તમે તમારા આનંદ માટે ચોપડી વાંચો છો? પ્લેઝર એટલે ખુશી, આનંદ. એના માટે છે જોય. અને વોટ વોઝ ધ ડિસ્કશન ઇન ધ પીપલ ઓફ ધ કિંગડમ? તો લોકો, રાજ્યના લોકો, એને શું કહેવાય? ટાઉન ફોક્સ. તો વોટ વોઝ ધ ડિસ્કશન ઇન ધ ટાઉન ફોક? હવે નેક્સ્ટ બીજો, રીડ ધ સ્ટેટમેન્ટ્સ એન્ડ ટેક ધ ઓપ્શન્સ ધેટ બેસ્ટ કન્વેઇંગ ધ મીનિંગ કરેક્ટલી. એટલે કે સાચો અર્થ હોય એની નીચે ટેક કરો. તો જો ચિલ્ડ્રન, સોરી, ધ ડીપ વોટર ઓફ ધ કેનાલ કવર્ડ ધ
બોડીઝ ઓફ ધ ચિલ્ડ્રન એન્ડ ડ્રોન્ડ ધેમ. ડ્રોન્ડ ધેમ એટલે ડૂબાડીને મારી નાખવું. તો જો ડાઈડ બાય હેવિંગ હેડ અંડર વોટર. નેક્સ્ટ, આઈ ડિસાઇડેડ ટુ ગેટ રીડ એટલે છુટકારો મેળવવો. માય પેટ્સ, તો આઈ ડિસાઇડેડ ટુ બી ફ્રી ફ્રોમ માય પેટ્સ, મુક્ત થઈ જવું, છુટકારો મેળવવો. વેન ધ પીપલ કેમ ટુ ધ મેયર, હી થ્રુ અપ હિઝ હેન્ડ, એટલે કે જવાબદારીમાંથી છટકી જવું. તો એસ્કેપ્ડ ફ્રોમ હિઝ રિસ્પોન્સિબિલિટી, એટલે કે જવાબદારીમાંથી છટકી ગયા. નેક્સ્ટ, હવે છે આન્સર ધ ક્વેશ્ચન. તો આપણે એ બીજા લખેલા છે, હું તમને એક સાથે બતાવું છું. હવે છે, સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે કહો. The town folk decided to get rid of the pets. નગરવાસીઓએ તેમના પાલતુ પ્રાણીથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું. તો સાચો, ટ્રુ. There were dogs and cats in the town to catch and kill the rats. નગરમાં ઉંદરોને પકડવા અને મારવા માટે કૂતરા અને બિલાડા હતા. તો ના, એમણે તો બધાએ કાઢી મૂક્યા હતા. ધ મેયર કોલ્ડ અર્જન્ટ મીટિંગ, મેયરે અર્જન્ટ મીટિંગ બોલાવી. સાચું. અ યંગ સ્ટ્રેન્જર વોઝ ડ્રેસ્ડ ઇન અ પાર્ટી કલર્ડ ક્લોથિસ હેવિંગ અ ડ્રમ ઇન હિઝ હેન્ડ. ડ્રમ નહીં, શું હતું? ફ્લુટ હતી. તો રોંગ. The piper went through the town playing this flute. તો વાંસળી વાળો નગરમાંથી વાંસળી વગાડતો પસાર થયો. ટ્રુ. The children paid attention to their parents. બાળકોએ એમના માતા પિતા પર ધ્યાન આપ્યું. તો નહીં, ખોટું, ધ્યાન આપ્યું નહોતું. તો મિત્રો, આ ખરા ખોટા અને વિકલ્પ હતા. હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. Question 1. How was the people of Hamelin town? Hamelin town na loko keva hata? The people of Hamelin were greedy and selfish. Hamelin na loko lobhi ane swarthi hata. What did the people of Hamelin decide? To The people of Hamelin decided to get rid of their pets. તેમના પાલતુ પ્રાણીઓમાંથી છુટકારો મેળવવાનો. Next. What did the town folk do one morning? નગરના લોકોએ એક સવારે શું કર્યું? તો one morning The town folk drove away every dog and cats out of town. એક સવારે નગરવાસીઓએ દરેકે દરેક કૂતરા અને બિલાડાઓને નગરમાંથી બહાર કાઢી મૂક્યા. ચોથું, why was the town overrun by rats? શા માટે નગર એ ઉંદરોથી ઉભરાવા લાગ્યું? ધ ટાઉન વોઝ ઓવરરન બાય રેટ્સ બીકોઝ, કારણ કે ધેર વેર નો ડોગ્સ એન્ડ કેટ્સ ઇન ધ ટાઉન ટુ કેચ એન્ડ કિલ ધ રેટ્સ, કારણ કે ઉંદરોને પકડવા અને મારવા માટે નગરમાં એક પણ કૂતરો કે બિલાડા નહોતા. વોટ ડીડ રેટ્સ ડુ ટુ સર્ચ ફૂડ, એટલે કે ખોરાક શોધવા માટે
ઉંદરો શું કરતા હતા? તો ઇન સર્ચ ઓફ ફૂડ ધ રેટ્સ એન્ડ શોપ્સ સ્ટોર હાઉસીસ એન્ડ સ્ટ્રીટ ઇટિંગ એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ એવરીથિંગ. એટલે કે ખોરાકની શોધમાં ઉંદરો દુકાનોમાં, ગોડાઉનોમાં એટલે સંગ્રહઘરોમાં ઘૂસી ગયા અને સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દીધું બધું જ ખાવાનું ઇનસાઇડ જે દેખાયું. નેક્સ્ટ, વાય ડીડ ધ ટાઉન કાઉન્સિલ કોલ ઓન અર્જન્ટ મીટિંગ? એટલે કે નગરવાસીઓએ સલાહકારોની સમિતિ તાત્કાલિક શા માટે બોલાવી? ધ ટાઉન કાઉન્સિલ કોલ્ડ એન અર્જન્ટ મીટિંગ બીકોઝ, કારણ કે મેની વેઝ ઓફ કિલિંગ ધ રેટ્સ, ઉંદરોને મારવાના જે ઘણા બધા રસ્તા હતા વેર ટ્રાઈડ આઉટ, એ પ્રયત્ન કરી જોયા બટ પણ નિષ્ફળ ગયા. હાઉ વોઝ ધ પાઇપર, વાસળી વાળો કેવો હતો? ધ પાઇપર વોઝ સ્ટ્રેન્જ લુકિંગ મેન, વાસળી વાળો વિચિત્ર જેવો માણસ દેખાતો હતો. હિઝ કોટ ઇઝ હાફ ગ્રીન એન્ડ હાફ યલો, એનો કોટ અડધો લીનો અને અડધો પીળો હતો. હી વોઝ કેરીંગ ધ ફ્લુટ, અને એ વાસળી લઈને આવ્યો હતો. વોટ ડીડ ધ પાઇપર ઓફર, વાસળી વાળાએ શું ઓફર કરી? ધ પાઇપર ઓફર્ડ ધેટ, એણે ઓફર કરી કે હી વુડ ક્લિયર આઉટ ધ ટાઉન ઓફ રેટ્સ, એ ઉંદરોથી નગરને સાફ કરી આપશે. હી વોન્ટેડ ઓનલી, અને એ શું ઈચ્છે છે? માત્ર 100 ગોલ્ડ પીસીસ ફોર ધ જોબ, એ કામ માટે એને માત્ર 100 સોનાના સિક્કા જોઈએ છે. હાઉ ડીડ ધ પાઇપર પીપલ ઓફ હેમિલ્ટન ગેટ રીડ ઓફ રેટ્સ, ઉંદરોથી હેમિલ્ટનના લોકોએ કેવી રીતે છુટકારો મેળવ્યો? ધ પાઇપર પ્લેડ હિઝ સ્વીટ ટ્યુન્સ ઓન હિઝ ફ્લુટ, વાસળી વાળાએ પોતાની મધુર ધૂન એની વાસળી પર વગાડી. ધ રેટ્સ ઓફ ધ ટાઉન ફોલોડ હિમ, જે નગરના ઉંદરો હતા એમણે એનો પીછો કર્યો. ટુ ધ રિવર એન્ડ ડ્રોન્ડ ઇન ટુ રિવર, અને પછી નદીમાં ડૂબીને મરી ગયા. હાઉ મેની ગોલ્ડ પીસીસ ધ પીપલ ઓફર ધ પાઇપર, લોકોએ વાસળી વાળાને કેટલા સિક્કા ઓફર કર્યા? ધ પાઇપર પીપલ ઓફ ટાઉન, નગરના લોકોએ ઓફર્ડ ધ પાઇપર ઓનલી 1 પીસ ઓફ ગોલ્ડ ઇન્સ્ટેડ ઓફ 100 ગોલ્ડ પીસ, એટલે કે 100 સોનાના સિક્કાના બદલે માત્ર 1 જ સોનાના સિક્કો ઓફર કર્યો. હુ ફોલોડ ધ પાઇપર એટ લાસ્ટ, વાસળી વાળાના છેલ્લે પીછો કોણે કર્યા? ધ ચિલ્ડ્રન ઓફ ધ ટાઉન ફોલોડ ધ પાઇપર ઓફ ધ, તો એટ લાસ્ટ છેલ્લે ગામના નગરના જે બાળકો હતા એણે વાસળી વાળાનો પીછો કર્યો. વોટ વોઝ ધ રિક્વેસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ, માતા પિતાની શું વિનંતી હતી? ધ પેરેન્ટ્સ રિક્વેસ્ટેડ ધ પાઇપર, વાસળી વાળાને એ લોકોએ વિનંતી કરી કે ટુ રિટર્ન ધેર ચિલ્ડ્રન, એમના બાળકો પાછા આપ. તો મિત્રો, આ હતા તમારા યુનિટ 2 ના સવાલ જવાબ. તો હવે આપણો અહીંયા ડોલ્ફિનનો રીડ 2 પૂરો થાય છે. આ સવાલ જવાબને તમારે ધ્યાન રાખવાનું. આ સપ્લિમેન્ટરી રીડિંગ એક્સ્ટ્રા પેરેગ્રાફમાં પૂછાય છે. તો મિત્રો,
હું હવે રજા લઉં, તૈયારી સારી કરી લેજો. થેન્ક યુ વેરી મચ, આવજો.